पाकिस्तान जासूसनी ईटीएसए धरपकड़ करी लीधी छे। आणंदथी लाभशंकर महेश्वरीनी धरपकड़। पाकिस्तान जासूसी एजेंसी माटे काम करतो हतो। भारतीय चलन अने सीम कार्ड मोकलनारनी पण धरपकड़ करी लेवामां आवी छे। तो एजेंसी माटे आर्मीना जवान अधिकारीना फोन टेम्पर करतो हतो। आर्मीना अधिकारीने वीआईपी नंबर आपवाना बहाने फोन हेक करतो हतो। आर्मी अधिकारीओना फोन हेक करी गुप्त माहिती मेळवतो हतो। अलग अलग प्लेटफॉर्म थी पाकिस्तान थी रूपिया आव्या। लाभशंकर महेश्वरी मूळ पाकिस्तानी, छेल्ला केटलाक समयथी ते आणंदमां रहेतो हतो। हरघर तिरंगानी आडमां एप इंस्टॉल करावतो हतो। पाकिस्तानी एजेंसी ने ओटीपी पास करतो हतो। तो भारतीय व्हाट्सएप नंबर मेळववामां मदद करतो। वधु विगत मेळवीशुं संवाददाता जिग्नेश पटेल लाइव जोड़ाई चुक्या छे। जिग्नेश, आ व्यक्तिने झड़पी लेवामां आव्यो छे, कई रीते एटीएस ने समग्र बाबते जाण थईने केटला समयथी आ कार्य करी रह्यो हतो? વાત કરવામાં આવે અવની, તો જે લાભશંકર નામના જે આરોપીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પાકિસ્તાની એજન્સી માટે તે જાસૂસી કરતો હોવાની હકીકત સામે આવી છે। છેલ્લે વર્ષ 2022માં તે તેના માતા પિતાને મળવા માટે પાકિસ્તાન પણ ગયો હોવાની હકીકત સામે આવી રહી છે। બીજી તરફ જોવા જઈએ તો આ આખા કેસની અંદર જે તેણે હરઘર તિરંગા નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને જે ઓટીપી આવતા હતા તે ઓટીપી તથા ભારતીય વોટ્સઅપ નંબર પણ પાકિસ્તાન એજન્સીને આપ્યા હોવાની હકીકત સામે આવી છે। બીજી તરફ કેટલાક આર્મીના અધિકારીઓને તેણે વીઆઈપી ફોન નંબર આપવાના બહાને તેમના ફોનની અંદર ટ્રોઝન એટલે કે વાયરસ નાખ્યો હોવાની પણ હકીકત એટીએસને સામે આવી છે। જે લાભશંકર છે તેણે પાકિસ્તાન જવા માટેના વિઝાની માંગ કરી હતી અને તેના જે પરમેનન્ટ વિઝા માટે તેણે જે અરજી કરી હતી તેના આધારે સેન્ટ્રલ એટલે કે કેન્દ્રીય એજન્સીઓની તેની શંકાસ્પદ મૂવમેન્ટ પર નજર જતાં તેણે ગુજરાત એટીએસને સંપૂર્ણ માહિતી મોકલી અને ગુજરાત એટીએસે જ્યારે તેની તપાસ કરી ત્યારે ખરેખર તે પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં હોવાની હકીકત સામે આવી છે અને જાસૂસી એજન્સી દ્વારા તેણે જે કામગીરી કરી હતી તેના આડમાં કેટલાક રૂપિયા પણ તેને ડિજિટલ ફોર્મેટમાં એટલે કે અલગ અલગ એપ્લિકેશનો થકી મેળવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। પાકિસ્તાની જાસૂસી એજન્સી માટે જ્યારે તે કામ કરતો હતો તે સમયે તેને પણ એક લોભ અને લાલચ આપવામાં આવી હતી કે તેના જે પાકિસ્તાન ખાતે તેના જે પરિવાર રહે છે તેના પાકિસ્તાનના વિઝા છે તે એજન્સી દ્વારા ક્લિયર કરી આપવામાં આવશે અને તે જ બહાને તે આ આખા રેકેટમાં જોડાયો હોવાની પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। જેને લઈ ગુજરાત એટીએસ હવે લાભશંકર વિરુદ્ધ એક ગુનો નોંધ્યો છે, તે ગુના હેઠળ તેની ધરપકડ કરવામાં આવી છે અને હવે આગામી સમયમાં તેની સાથે કોણ કોણ જોડાયું છે, કેટલી માહિતી તેણે અહીંથી સપ્લાય કરી છે, કેટલા ફોનમાં તેને ટ્રોઝન એટલે કે વાયરસ નાખ્યો હતો, જે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવતી હતી હરઘર તિરંગા તેનો ઓટીપી શા માટે અને કોણે મોકલતો હતો, તે તમામ મામલે હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે। બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે। વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે। મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી। દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે 70 કિલોમીટરનું અંતર કાપશે। 82 કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલી ઝંડી અપાયા બાદ થોડા દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે। નવો ભારત ટ્રેન 2025 સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાણ અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે। હાલની સ્થિતિ આ રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે, તે ગાઝિયાબાદ ગુલધર થઈને 15 થી 17 મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે। આ ટ્રેનની સુવિધા વિશે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનો રેલ, દિલ્હી એનસીઆર મેટ્રો અને નવો ભારત રેપિડ રેલ સુવિધા અને સલામતીને લઈને ખૂબ અલગતા ધરાવે છે, જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે। બંને મેટ્રોની સરખામણીએ સ્પીડની બાબતમાં રેપિડ ટ્રેન ખૂબ ચઢિયાતી છે। રેપિડ રેલ 180 કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની તાકાત ધરાવે છે, એટલે કે વાયુ વેગે દોડવાની તાકાત ધરાવે છે। આમ પેસેન્જર્સ માત્ર 1 કલાકમાં દિલ્હીથી મેરઠ સુધી પહોંચી જશે। દિલ્હી એનસીઆર મેટ્રો 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે, જેની સરખામણી રેપિડ રેલને 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેવી સુવિધા છે। રેપિડ રેલના કોચમાં ફ્રી વાઇફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે। વધુમાં મેટ્રોમાં એન્ટ્રી, સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યુઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી જ એન્ટ્રી મળે છે।
વધુમાં જો સરખામણી કરીએ તો આ અપગ્રેડ છે, સુવિધા સફર ગણવામાં આવે છે, તે કલાકમાં 40,000 મુસાફરોની ક્ષમતા ધરાવે છે, તેને ચલાવવા માટે મોનો કરતાં વધુ જગ્યાની આવશ્યકતા છે, જેમાં 9 કોચ હોય છે, તે મોનો કરતાં વધુ સ્પીડ સેટ કરી શકે છે। सूरत में फरी एक बार धारासभ्यों लेटर बॉम्ब, धारासभ्य कुमार कानाणी लेटर सामे आव्यो। नवी सिविल हॉस्पिटल में इंजेक्शन ना अभाव मुद्दे पत्र लख्यो छे। हिमोफेलिया इंजेक्शन अभाव, हॉस्पिटल में इंजेक्शन न मळता दर्दियों परेशान थई रह्या छे। दर्दियों ने फेक्टर 7 और 8 ना इंजेक्शन की जरूरियात छे। हिमोफेलिया ना अंदाजे 550 जेटला दर्दियों छे, तो GMSCL द्वारा इंजेक्शन पूरु पाडवामां आवे छे। कुमार कानाणीए आरोग्य मंत्री ऋषिकेश पटेल ने लख्यो छे पत्र। आजम अमारी साथे जुड़ाई गया है। आजम, इंजेक्शन्स नो अभाव है त्यारे केटला दर्दीओ जनरली आवता होय छे इंजेक्शन नी जरूरियात वाला अने केटला समय थी इंजेक्शन्स नथी? प्रीति, सूरत की नवी सिविल हॉस्पिटल में दक्षिण गुजरात सहित महाराष्ट्र में विविध शहर में सारवार माटे दर्दीओ आवता होय छे। दिवस दरमियान हॉस्पिटल में ऑर्थोपेडिक सर्जरी, मेडिसिन, ईएनटी सहित विविध विभागों में मोटी संख्या में दर्दीओ सारवार लेता होय छे अने लईने जता पण होय छे। त्यारे एज साथे हॉस्पिटलना हेमोफेलियाग्रस्त दर्दीओ माटे पण सारवारनी सुविधा उपलब्ध करवामां आवी छे, परंतु लेटर बॉम्ब तरीके जे बहार आव्यो छे चौंकावनारो छे। हेमोफेलियाग्रस्त दर्दीओने सारवारमां फेक्टर 7 और 8 ना इंजेक्शन आपवामां आवे छे अने आ इंजेक्शन सिविल हॉस्पिटलमां अपूरता होवानुं धारासभ्य किशोर कानाणी द्वारा आरोग्य मंत्रीने संबोधीने पत्र लखवामां आव्यो छे। एमां उल्लेख करवामां आव्यो छे कि हेमोफेलियाना अंदाजे 550 जेटला दर्दीओ छे, जयरे अन्य राज्यों में सूरत की सिविल हॉस्पिटल खाते हिमोफोलिया सारे आता दर्द की संख्या अंदाजित 250 जेटी है और आ तमाम दर्द ने आ इंजेक्शन नहीं मिली रहा एवं लेटर में उल्लेख कर। जी, आभार तमाम विगतों। રાજકોટમાં આરોગ્ય તંત્રની અણઆવડત, સરકારે હોસ્પિટલમાં દર્દીઓ દવાથી વંચિત છે, સરકારી ગોડાઉનમાં દવા હોવા છતાં નથી મળતી, GMSCL મેનેજરના કૌભાંડ બાદ સ્થિતિ વણસી છે, દવાના સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન માટે યોગ્ય સ્ટાફનો અભાવ, દવાના સ્ટોક અંગે સ્ટાફ પાસે કોઈ માહિતી નથી, હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર પાસે સ્ટોક પણ ખૂટી પડ્યો છે, સરકારી ગોડાઉનમાં દવા છે છતાં દર્દીને નથી મળી રહી, GMSCL મેનેજર ને કૌભાંડ વિદાય બાદ તંત્ર ગોથે ચડ્યું, બિન અનુભવી સ્ટાફના કારણે દવા ગોડાઉનમાંથી મળતી નથી, જેમના કારણે દવા લેવા આવેલા સ્ટાફને પરત ફરવું પડી રહ્યું છે, તો ગોડાઉનમાં એક પણ કાયમી અને જવાબદાર કર્મચારી કે અધિકારી છે જ નહીં, કયો સ્ટોક કયા સ્થળે પડ્યો છે, કેટલો પડ્યો છે તે પણ કોઈને ખબર નથી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જણાવશો કોઈ એવા અધિકારી, કોઈ કર્મચારી નહીં જેને ખબર હોય કે સ્ટોક ક્યાં છે, શું કોઈ ડેટા મેન્ટેન કરવામાં નહોતો આવતો? બિલકુલ, થોડા દિવસ પહેલા GMSCL જે વેરહાઉસ આવેલું છે રાજકોટની અંદર, જે સૌરાષ્ટ્રભરમાં સરકારી અને આરોગ્ય કેન્દ્રની અંદર દવાનો જથ્થો જે છે તે સપ્લાય કરવામાં આવતો હોય છે, તેમના દ્વારા તેમના જે મેનેજર છે તેમનું એક કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ તેમને જે છે તે વિદાય આપી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે GMSCL વેરહાઉસની અંદર અત્યારે એક પણ કર્મચારી કે અધિકારીઓ જે છે તે જવાબદાર નથી, કારણ કે જે પ્રકારે સૌરાષ્ટ્રભરની રાજકોટની સિવિલ હોસ્પિટલો અથવા તો અન્ય શહેર આરોગ્ય કેન્દ્ર હોય તેમના માટે જે દવાનો સ્ટોક જે આપવાનો હોય છે તે દવાનો સ્ટોક GMSCL વેર હાઉસમાંથી જ આપવામાં આવતો હોય છે, પરંતુ GMSCLના વેર હાઉસની અંદર કોઈ પણ જવાબદાર કર્મચારી ન હતા, તે જથ્થો જે છે તે ક્યાં પડ્યો છે, કોને કયો જથ્થો આપવાનો છે, કઈ દવા ક્યાં પડી છે તે પણ ખબર નથી, તેમને લઈને ક્યાંક ને ક્યાંક મિસમેચિંગ થઈ રહ્યું છે અને દવાનો જથ્થો જે છે તે સિવિલ હોસ્પિટલ તેમજ આરોગ્ય કેન્દ્રની અંદર મળી નથી રહ્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 મહિનાથી આ જ પરિસ્થિતિ જે જોવા મળી રહી છે, જ્યારે GMSCL ના વેરહાઉસની અંદર જો દવા ઉપલબ્ધ હોય છે તો બીજે ક્યાંયથી પણ આ જે દવાઓ જે છે તે સિવિલ હોસ્પિટલ ખરીદી શકતી નથી, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાધેશ્યામ ત્રિવેદીએ પોતાનો સ્ટાફ મોકલી સિવિલ હોસ્પિટલની અંદર દવાઓનો જ્યારે જે જથ્થો જે છે તે ખૂટ્યો હતો, ત્યારે GMSCLની અંદરથી પોતાના સ્ટાફ મોકલીને આ દવાઓનો જથ્થો જે છે તે કાઢવામાં આવ્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસથી સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રભરના આરોગ્ય કેન્દ્રની અંદર દવાનો જથ્થો જે છે તે મિસમેનેજમેન્ટના કારણે પહોંચી નથી રહ્યો। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।
નવરાત્રીમાં હાર્ટની સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસીસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકરતા સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે. સોલા સિવિલમાં વાયરલ ઇન્ફેક્શનની ઓપીડી 1838ને પાર થઈ છે, તેમજ અસારવા સિવિલ 1200ને પાર ઓપીડી જોવા મળી રહી છે, જેમાં તાવ, શરદી, ઉધરસ સહિતના કેસીસમાં વધારો. સોલા સિવિલમાં ડેન્ગ્યુના 41 દર્દી સાથે કુલ 600થી વધુ દર્દી સારવાર હેઠળ છે. પીડિયાટ્રિક વિભાગમાં 49 દર્દી સાથે સ્વાઇન ફ્લૂના 4 કેસ, ટાઇફોઇડના 7 કેસ સહિત સોલા સિવિલમાં રોજની ઓપીડી 2000ને પાર પહોંચી છે. મિક્સ ઋતુના કારણે અને ગરબાના કારણે લોકોની ઇમ્યુનિટી થોડી ડાઉન થતી હોય છે, એટલે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વરૂચિત ભોજન લેવું જોઈએ અને સંપૂર્ણ વ્યાયામ આરામ કરવો જોઈએ અને પોતાના હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ. અને કોઈને એવું લાગે કે તાવ, શરદી, ઉધરસ ન હોય તો નજીકના સરકારી હોસ્પિટલ, દવાખાને ડૉક્ટરને બતાવી અને સારવાર લેવી જોઈએ. મોરબીમાં હિન્દુ સંગઠનના આગેવાનોને ધક્કે ચડાવાયા છે. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વિધર્મીઓ આવતા હોવાની રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા. સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોડી રાત્રે આ બનાવ બન્યો. મોરબીની ખાનગી નવરાત્રી મહોત્સવમાં હિન્દુ સંગઠનના આગેવાનોને ધક્કે ચડાવાયા. વિધર્મીઓ આવતા હોવાની રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા ત્યારે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં મોડી રાત્રે આ બનાવ બન્યો હતો. હાલમાં અલગ અલગ પાર્ટી પ્લોટ્સ અને નવરાત્રી આયોજનમાં વિધર્મીઓની નો એન્ટ્રી છે, એની વચ્ચે હિન્દુ સંગઠનોને ધક્કે ચડાવવામાં આવ્યા. નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, હિન્દુ સંગઠનોને શું રજૂઆત કરી હતી અને ખરેખર સંકલ્પ નવરાત્રી મહોત્સવ છે ત્યાં વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવે છે કે કેમ? પ્રીતિ, જો ખાસ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી મોરબીની અંદર સોશિયલ મીડિયાની અંદર જે છે આ ચર્ચાઓ થઈ રહી હતી કે જે સંકલ્પ નવરાત્રી મહોત્સવ છે તેની અંદર વિધર્મીઓને પ્રવેશ આપવામાં આવે છે અને તેને લઈને ગઈકાલે મોડી રાત્રે હિન્દુ સંગઠનો, વીએચપી કે શિવસેના જેવા જે હિન્દુ સંગઠનો છે તેના આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે આયોજકો પાસે ગયા હતા, પરંતુ ત્યારે તેમને ધક્કે ચડાવવામાં આવ્યા હતા. આ પ્રકારનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે થોડી બોલાચાલી, માથાકૂટ થઈ અને ત્યારબાદ બે થી ત્રણ જેટલા આગેવાનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિન્દુ સંસ્થાઓના ઘણા બધા કાર્યકરો પણ મોટી સંખ્યામાં મોડી રાત્રે એકત્ર થયા હતા. અને જે રીતે વાત કરવામાં આવે છે કે સંકલ્પ નવરાત્રી મહોત્સવની અંદર તમામ જ્ઞાતિની મહિલાઓને ફ્રી એન્ટ્રી આપવામાં આવે છે, ત્યારે જો વિધર્મીઓ આવતા હોવાની જો વાત સાચી હોય તો ત્યારે બહેનો ઉપર મોટું એક જોખમ કહી શકાય અને તેને લઈને આ જે હિન્દુ આગેવાનો છે એ લોકો રજૂઆત કરવા ગયા હતા અને એ દરમિયાન આવો બનાવ બન્યો હતો. જોકે હજી સુધી સત્તાવાર આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ આ બનાવ બન્યો છે એ ચોક્કસ ગંભીર અને ચિંતાનો વિષય છે. બિલકુલ, આભાર તમામ વિગતો માટે નિલેશ.